ગુજરાતના નામે મધ્યપ્રદેશનો વિડીયો વાયરલ થયો હતો. સુરતમાં આ વિડીયો વાયરલ થતા ભારતીય ગૌરક્ષા મંચ ધર્મેશ ગામી દ્વારા વાયરલ વિડીયોની ખરાઈ કરાઈ હતી. વિડીયોમાં દેખાતો ઇસ્મ મધ્યપ્રદેશનો વતની હોવાનું જાણવા મળ્યું. હતુણિયા ગામમાં ઘટના બનતા મધ્યપ્રદેશ પોલીસે કાર્યવાહી કરી છે. ભારતીય ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી, ગઈકાલે એક સુરતમાં વિડીયો વાયરલ થયેલો. એમાં એક વ્યક્તિ ગાય સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. એ વિડીયો સુરતનો છે એવું સોશિયલ મીડિયામાં ચાલતું હતું, પરંતુ એ વિડીયોની ખરાઈ કરતાં એ વિડીયો મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના કોઈ ગામના શામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના હોવાનું માલુમ પડતા ત્યાંના પીએસઆઈ શ્રી રાકેશ ચૌધરીજી સાથે મારી વાતચીત થઈ અને એમણે એવું મને જણાવ્યું કે અમે આ દુષ્કર્મ કરનાર વ્યક્તિ નામ ગોવિંદરામ એમનું અમે ધરપકડ કરેલી છે અને એના પર દુષ્કર્મનો 377 ધારાનો કેસ દાખલ કર્યો છે. એટલે આ બાબતે અમે ખરાઈ કરી અને સોશિયલ મીડિયામાં પણ અમે જણાવ્યું કે આ વિડીયો મધ્યપ્રદેશના મંદસૌરના કોઈ ગામનો છે અને એની કાનૂની કાર્યવાહી થઈ છે.